नमस्कार दर्शक मित्रों, अराउंड गुजरात में आपनु स्वागत छे। हूँ छु तमारी साथे कृष्णा। समाचारों नी शुरुआत करिए हेडलाइंस थी। ઓઢવના લગ્ન પ્રસંગમાં વરઘોડામાં વરરાજાએ જોશમાં આવીને એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું। ફાયરિંગનો વિડીયો વાયરલ થતા પોલીસ દોડતી થઈ હતી અને પોલીસે ગુનો નોંધી વરરાજા અને તેના પિતાની ધરપકડ કરી છે। અમદાવાદ શહેરના આંબેડકર બ્રિજ નજીક આવેલી વહેલી સવારે બીઆરટીએસ બસ અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો। हवामान खातानी आगाही मुजब अरवल्ली जिल्लाना वातावरणमां पण वहेली सवारथी पलटो आव्यो। अरवल्ली जिल्लामां टेकाना भावे मगफळी खरीदी आजे बंद कराई छे। कमोसमी वरसादने कारणे खरीदी बंद कराई। અમદાવાદમાં ઇન્કમ ટેક્સ પાસે નસો કરીને કાર ચલાવતા વૃદ્ધે સાત વાહનને અડફેટે લીધા। બે લોકોને ગંભીર ઈજાઓ થઈ। હવામાન ખાતાની આગાહી મુજબ અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં વહેલી સવારથી પલટો આવ્યો હતો। મોડાસા, માલપુર, મેઘરજ, ભિલોડા, શામળાજી સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા। માવઠાના કારણે ખેતીમાં નુકસાન સાથે ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે। જિલ્લામાં કમોસમી વરસાદના પગલે ખેતીને વ્યાપક નુકસાન થયું છે। ખાસ કરીને જિલ્લામાં ખેડૂતોએ ઘઉં, મકાઈ, ચણા અને મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર કર્યું છે, ત્યારે માવઠાને પગલે ઘઉંનું ઉત્પાદન ઘટવાની શક્યતા તેમજ બટાકાના પાકમાં ફૂગનો રોગ આવવાની હાલ ખેડૂતો ભીતિ સેવી રહ્યા છે। બીજી તરફ હાલ ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે। તેવામાં આ માવઠું થતાં ભિલોડા ખાતે છેલ્લા 24 કલાકથી મગફળી વેચવા ઉભેલા ખેડૂતોની મગફળી પલળી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। સાથે સાથે બજારના વેપારીઓ દ્વારા પણ ખરીદાયેલી ખુલ્લામાં પડેલી મગફળી પડી જતા વેપારીઓને પણ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે, ત્યારે જિલ્લામાં પડેલ માવઠાએ ખેડૂતોને નુકસાન સાથે ચિંતા વધારી છે। અમારો તાલુકામાં વરસાદ આધારિત ખેતી થાય છે। છેલ્લા માર્ચ મહિનાથી ખેડૂત ખેતીનું ખેત પેદાશ વેચી અને અત્યારે મગફળી પકવી અને જ્યારે પોતાની આજીવિકા મેળવી અને સામાજિક વ્યવહાર અને પ્રસંગો કરવા માગતો હોય છે ત્યારે સરકારની નિગમની ખરીદી ખૂબ ધીમી ગતિએ થવાના કારણે આજે ખેડૂતે 2-3 દિવસથી ટ્રેક્ટરો લઈને ઊભા છે ત્યારે એમનો માલ પણ વેચાતો નથી અને એનું તોલાણ થતું નથી અને એના પૈસા મળતા પણ વાર લાગે છે। જૂન મહિનાની ખેતી થયેલી હજી ડિસેમ્બર સુધી એને પૈસા મળતા નથી તો ખેડૂત પોતે પોતાની જાતને ખેડૂત કહેતા શરમાઈ રહ્યો। આ તાત્કાલિક ધોરણે એમનું વજન થાય અને સત્વરે એમના પૈસા મળે, જો આમાં ક્યાંય પણ કચાશ રહે તો આવનારા દિવસોમાં ગાંધી ચિંતા માર્ગે ઉગ્ર આંદોલન થશે અને એ સરકાર કોઈ પણ રીતે અમને દબાઈ દેવાની વાત કરશે તો એ સાંખી નહીં લેવાય એ પણ અમે જણાવીએ છીએ। આજે દિવસ દરમિયાન ઝરમર વરસાદના કારણે જિલ્લા કલેક્ટર દ્વારા અપાયેલ આદેશ અનુસાર મગફળીની ખરીદી બંધ કરવામાં આવી છે। જિલ્લાના માર્કેટયાર્ડમાં પાકનો ભરાવો થયેલો છે, જેની સામે યોગ્ય નિકાલના અભાવે કમોસમી વરસાદમાં પાક પલળી જતા લાખો રૂપિયાનું નુકસાન વેપારીઓ અને ખેડૂતોએ ભોગવવાનું આવ્યું છે। કાલે 4 વાગે ટ્રેક્ટર મૂકી ગયા હતા, પછી અમે લગભગ 5-7 વાગે ઘેરની નીકળી ગયા અને એ કોઈ અમાન હતું નહીં, કોઈ સત્તાવાર દ્વારા જાણ પણ નથી કરી કે ભાઈ આ પ્રકારનું છે તો તમે તમારી મગફળીને સલામત કંઈ ઢાક કોઈ સત્તાવાર દ્વારા કોઈ શેડ કે કોઈ આ વિકુંબિત વ્યવસ્થાઓ છે નહીં, એમ તો રાતના સવારના વરસાદ પડ્યો જેના કારણે મગફળી બધી પૂરી પલળી ગઈ છે એમ। વરસાદની આગાહીના ભાગરૂપે તમામ મગફળી ખરીદ કેન્દ્ર ઉપર સાવચેતીના પગલાં અગાઉથી લેવામાં આવ્યા હતા, જેના લીધે સુરક્ષિત જગ્યાએ જે પ્રોક્યોર થયેલી મગફળી હતી એ ખસેડવામાં આવેલી હતી અને એમણે પલળે નહીં એવી રીતની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે। વરસાદી માહોલ અને વરસાદની હજી 1-2 દિવસની આગાહી ધ્યાને રાખતા આજે અને આવતીકાલે જિલ્લાની અંદર આપણે ખેડૂતોને વિનંતી કરીશું કે આપણો પાક સાચવજો,
જેથી કરીને કોઈ પણ જે આપનો હાર્વેસ્ટ થયેલો ક્રોપ છે એને નુકસાન નહીં થાય અને આપને એને વેચાણ કરવામાં પણ કોઈ મુશ્કેલી નહીં થાય। हवामान आगाही ना पगले अरवली जिला मा कमोसमी वरसाद पड़ता हूँ आपने दृश्य बतावीश के आ भिलोड़ा मार्केट यार्ड ना दृश्य छे जे खेडूतो जोड़े थी मगफळी लीधेली हती जे वेपारी हता ते आ खूब ज चौंकावनारा दृश्य छे। आ मगफळी कमोसमी वरसाद ना कारणे पूरेपूरो माल पलड़ी गयो छे, लाखों नो नुकसान आयो छे, तेना कारणे हाल खेडूतोने रोवानो वारो आयो छे अने वेपारीओने पण रोवानो वारो आयो छे। हुं जे आपणी साथे एक वेपारी छे एमने पूछवानी कोशिश करीशुं, आपनो केटलानो माल हतो ने शुं कहेशो? अमारो अंदाज 20-25 लाख माल पड़ो तो हवे ए केटलो नुकसान थयो अमे अंदाज करी शकता नथी, एना पैसा उपजेवा ज नथी कारण के वरसाद वधारे पड़ी गयो छे अने माल बीजो भीगाई गयो छे। હવે એ માલ અમે સંભાળ મોકલીશું, કેટલા પૈસા ઉપજ છે, 18 આવશે કે 25% આવશે એ અમને કંઈ ખ્યાલ આવતો નથી। અમને અત્યારે પોતાને શુદ્ધ નથી પડતી કે આ શું કરવું અમારે, કારણ કે વરસાદની ધારણા હતી જ, આટલો બધો પડશે એવી કોઈ ધારણા અમને હતી નહીં કે આવું પડતો પડી જશે। વરસાદ અંધારે પડી ગયો છે અહીંયા, એટલે અમને ઉશ્કેલ મુકાઈ આવી ગયા છે, અમને સંબંધ નથી પડતી શું કરવું અમારે। ચોક્કસથી જે વરસાદના કારણે ખેડૂતોને અને વેપારીઓને પડતા ઉપર પાટો વાગ્યો તેના કારણે બહુ જે મુશ્કેલીનો ભોગ બનવું પડી રહ્યો છે। રાકેશોડ, અરવલ્લી સમાચાર, ભિલોડા। અરવલ્લી જિલ્લામાં માવઠાને લઈને જિલ્લા કલેક્ટરે મહત્વનું નિવેદન આપ્યું છે। કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરે ખેતીવાડી વિભાગને સર્વે કરવા માટે સૂચના આપી છે, જેમાં ગ્રામ સેવકોને સાથે રાખી ફિલ્ડમાં પહોંચવા સૂચના આપવામાં આવી છે, જેના આધારે જિલ્લામાં માવઠા બાદ થયેલ નુકસાનનો અંદાજો કાઢી શકાશે। ગઈકાલે રાત્રે અને આજે સવારે જે છૂટક વરસાદ છૂટા છવાયા વરસાદ પડ્યો છે એના માટે ખેતીવાડી વિભાગને સૂચના આપવામાં આવેલી છે કે હમણાં ગ્રામસેવકો થકી ફિલ્ડમાં સર્વે કરાવીને એકચ્યુઅલ એસેસમેન્ટ કરી લે અને જ્યાં બિલકુલ થોડોક વરસાદ હોય ત્યાં ખેડૂતોને કાઉન્સેલિંગ કરીને માર્ગદર્શન પણ પૂરું પાડે કે કોઈ ગભરાવાની જરૂરિયાત નથી અને જે સર્વેનો આપણે વિગતો આવશે એના થકી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। હવામાન ખાતાની આગાહી પ્રમાણે મહીસાગર જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો। જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા ખેતીને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ખાસ કરીને જિલ્લામાં ખેડૂતોએ ઘઉં, મકાઈ, ચણા, લસણ અને શિયાળુ પાકનું વાવેતર કર્યું છે, એવા સંજોગોમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે। આજે જે કમોસમી વરસાદ પડ્યો છે એનાથી ઘઉંની અંદર શરૂઆતમાં જે ડ્રેનેજવાળો વિસ્તાર છે ત્યાં આગળ પાણી ભરાવાથી ઘઉંની અંદર ઘણા પ્રકારના ફૂટ બી લાગી શકે છે અને ઘઉં જોઈએ એટલી બરાબર ફૂટ બી સારી ના થાય, તો એનું ખાસ ધ્યાન રાખવા મારી નમ્ર વિનંતી છે। અને બીજું કે ઘઉં જો કદાચ કીડા પડતા હોય તો એની અંદર તમે ખાસા બધા પ્રકારના જે માઇક્રોન્યુટ્રિયન્ટ છૂટે છે જે ઘઉંમાં સારું રહે એના માટે મલ્ટી હાઇજિનિક વાપરી શકો છો, બાયોવિટા જેની અંદર થોડું થોડું પ્રકારના એલિમેન્ટ આવેલા છે એ બી વાપરી શકો છો, એનાથી તમારો ઘરનો વિકાસ અત્યારે જે જરૂર છે એ પ્રમાણે સારો થશે। માવઠાના કારણે બાળ તાલુકામાં પણ સરકારી ગોડાઉન ખાતે ટેકાના ભાવે ખરીદેલ મગફળીના કેટલાક બારદાન પલળી ગયા હતા, જેને લઈને બાળ મામલતદાર તેમજ પુરવઠાની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે ગોડાઉનની મુલાકાત લેવામાં આવી હતી અને મગફળીના બારદાન સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદી માહોલ સર્જાયો છે, ત્યારે અરવલ્લીના બાયડમાં જે સરકારી ગોડાઉન છે આપ જોઈ શકો છો, જે વહેલી સવારે વરસાદ પડ્યો હતો તેને લઈને કેટલાક જે બારદાન છે તે પલળ્યા હતા, પરંતુ મામલતદાર દ્વારા ગોડાઉનની મુલાકાત લેવામાં આવી હતી અને કામદારો દ્વારા તાત્કાલિક ધોરણે જે બારદાનો પલળ્યા હતા તેને વ્યવસ્થિત જગ્યાએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। મહેશ પરમાર, અરવલ્લી સમાચાર, બાયડ। આ તરફ માલપુર તાલુકામાં પણ વરસાદી માહોલમાં ખેડૂતો ચિંતામાં મુકાયા હતા। માલપુર ખાતે આવેલ માર્કેટ યાર્ડમાં પડેલ બારદાનનો જથ્થો પલળી જવા પામ્યો હતો। હવામાન વિભાગની આગાહી છતાં યોગ્ય આયોજનના અભાવે મગફળીનો મોટો જથ્થો પલળી ગયો હતો, જ્યારે ગત રાતથી ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવા માટે લાઈનો લાગી હતી। મગફળી પલળતા ખેડૂતોના હાલ બેહાલ થયા હતા। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકા ખાતે એપીએમસીના મેસેજ અમને સૌ ખેડૂત મિત્રોને આવ્યા હતા કે તમે કાલે મગફળી લઈ અને વેચાણ માટે આવી જાઓ। ગુજરાત હવામાન વિભાગ દ્વારા 2 દિવસની વરસાદની આગાહી હોવા છતાં એપીએમસીએ આ આગાહી ધ્યાને નથી લીધી, અત્યારે વરસાદ આવી ગયો છે અને અમારા સૌની મગફળીઓ પલળી ગઈ છે, તો આના માટે જવાબદાર કોણ? બીજું કે અમે અહીં ગાડી કાલ રાતના આવેલા છીએ,
नहीं कोई चा पानी की व्यवस्था के नहीं कोई सारी बैठक की कोई व्यवस्था। अमे आखी रात आ रीते दुकान शटर नीचे अमे बेसी रहा छे अने आ वरसाद कारण अमारी ज्या मगफळीओ जे पलड़ी गई छे एना माटे जवाबदार कोण ए अमे खेडूत मित्रों आपने पासे जवाब मांगीए छीए। हवामान विभाग की आगाही होवा छता पण मालपुरना एपीएमसी खाते मगफळीनी जे टेकाना भावे खरीदी करवामां आवी हती ए टेकाना भावनी मगफळी जे छे वरसाद पड़वाथी केटलीक बगड़ेल छे। अहींया दृश्यमां आप जोई शको छो जे वहेली सवारमां जे टाटपत्री छे ए ढोकाड़वामां आवी छे अने गत रात्रि जे वरसाद पड्यो एना कारणे जे मगफळी छे ए बगड़ेल छे अने बहार पण वरसाद होवाना कारणे बहार पण केटलाक ट्रेक्टरो आवेला छे जे हूँ आपने बतावानो प्रयत्न करीश। मोड़ासा सहकारी जीनना चेयरमैन पदे साबरकांठा बैंकना एमडी पंकजभाई पटेलनी बिनहरीफ वरणी करवामां आवी छे। आज रोज योजायेली मोड़ासा सहकारी जीनमां चेयरमैन पद माटे योजायेली चूंटणीमां साबरकांठा जिल्ला मध्यस्थ सहकारी बैंकना एमडी युवा सहकारी अग्रणी पंकजभाई एन पटेलनी बिनहरीफ चेयरमैन तरीके सर्वानुमते वरणी करवामां आवी हती। ज्यारे वाइस चेयरमैन तरीके तालुका संघना वाइस चेयरमैन विनुभाई पुंजाभाई पटेल अने मैनेजिंग डायरेक्टर तरीके जगदीशभाई रमणभाई पटेलनी बिनहरीफ वरणी करवामां आवता आ नवा वरायेला त्रणे होद्देदारोने आवकारीने सौ सहकारी आगेवानो कार्यकરોએ તેમને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી। लग्न बाद दुल्हन पग फेरो करवा माटे सासरियाथी पियर जती होय छे परंतु ओढव विस्तार मां लग्न बाद वरराजानो पग फेरो पोलीस मथके थयो कारण के वरराजाए लग्नना उत्साह मां आवी कर्यु हवामां फायरिंग। जुओ अमारा विशेष अहेवाल मां ओढवना एक लग्न प्रसंग में वरघोड़ा में वररजाए जोश में आवी एक राउंड हवा में फायरिंग करू। फायरिंग नो वीडियो वायरल थता पुलिस दौड़ती थी गई अने पुलिसे आर्म्स एक्ट मुजब गुनो नोधी वरराजा अने तेना पिता ने धरपकड़ करी छे। 9 तारीखना रोज ओढव में रहता सीवा राजपूत नामना युवकना लग्न था। लग्नना वरघोड़ा में ओपन जीप में उभा रहेल वरराजा सीवा राजपूतना लग्न स्थले पहुंची ज वरराजा उत्साह में आवी एक राउंड हवा में फायरिंग कर दीधु। पिताना लाइसेंस वाली रिवॉल्वर थी फायरिंग गई तारीख 9-12 ना रोज जे आरोपी छे शिवाभाई सनो शंकर सिंह राजपूत नावना मेरेज दरमियान उत्साह में आवी तेना फाधरनी लाइसेंस वाली रिवॉल्वर थी फायरिंग करेल तेने एक वीडियो क्लिप वायरल थी थी ते बाबते अमारा ध्याने आवता तपास करता आरोपी तथा तेना फाधर बन्नेनी धरपकड़ करेल छे अने हाल लग्न बाद જ વરરાજા સીવા રાજપૂત અને પિતા સુમનસિંહ રાજપૂત રાત પોલીસ કસ્ટડીમાં વિતાવી પડી હતી। પોલીસે વરરાજાના પિતા સુમનસિંહ રાજપૂતની પૂછપરછ કરતા બીએસએફમાં હેડ કોન્સ્ટેબલ તરીકે નિવૃત્ત થયા હતા જે રિવોલ્વર જમ્મુ કાશ્મીરમાં લાયસન્સ દ્વારા મેળવી હતી પરંતુ લગ્નમાં ઉત્સાહમાં આવી પિતાની લાયસન્સવાળી રિવોલ્વરથી पुत्र सीवाए फायरिंग करी दीधु। जो कि हवा में फायरिंग की घटना की फरियाद बाद वरराजा ने अफसोस थई रह्यो छे कि तेणे भूल करी छे। जे मुख्य आरोपी छे ते सीवा सुमनसिंह राजपूत छे अने जे हथियार लाइसेंस हतुं ते तेना फाधर सुमनसिंह शंकरसिंह राजपूतनुं हतुं अने जे सुमनसिंह छे ते रिटायर्ड बीएसएफना हेड कॉन्स्टेबल छे। लग्न प्रसंग में हवा में फायरिंग करवानो तो जाने ट्रेंड ज शुरू थई गयो होय एवुं लागी रह्युं छे कारण के अत्यार सुधी में 6 थी वधु हवा में फायरिंग करता वीडियो सामे आवी चुक्या छे जे समग्र फायरिंग घटनाओ पोलीस जाण सुद्धा पण थई नथी जेथी पोलीस कामगीरी पर पण अनेक सवालो उभा थई रह्या छे। जे ते वखते वीडियो क्लिप में एक ज राउंड फायरिंग करेल छे ते सिवाय अन्य राउंड फायरिंग करेल छे के केम ते बाबतनी हाल तपास चालू छे। अमदावाद शहेरना आंबेडकर ब्रिज नजीक वहेली सवारे बीआरटीएस बस अने टेम्पो वच्चे अकस्मात सर्जायो हतो। चंद्रनगर तरफ जता बीआरटीएस बस कोरिडोर में दाखल थई हती त्यारे पाछळथी आवता टेम्पो साथे बस अथड़ाई हती। सदनसीबे कोई जानहानि न थई हती परंतु अकस्मातना पगले बे रेलिंग तूटी गई। અમદાવાદમાં ઇન્કમટેક્સ પાસે નશાની હાલતમાં કાર ચાલક વૃદ્ધે 7 વાહનોને અડફેટે લીધા હતા। શહેરના આશ્રમ રોડ પર એક વૃદ્ધ કાર ચાલકે 7 વાહનોને અડફેટે લેતા અકસ્માતોની વણઝાર સર્જાઈ હતી। અકસ્માતના પગલે 7 લોકોને ઈજાઓ પહોંચી છે જેમાં 2 લોકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા છે। અકસ્માત સર્જનાર વૃદ્ધ વકીલના વ્યવસાય સાથે સંકળાયેલા છે। પોલીસે તેમની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે।
केंद्र सरकारना निर्णय सामे अरवली जिल्लाना 300 डॉक्टर हड़ताल पर उतर्या छे। आयुर्वेदिक डॉक्टरों ने आँख कान नाक गला सहितनी 58 प्रकारनी सर्जरी करवानी छूट आपवामां केंद्र सरकारना निर्णय सामे विरोध व्यक्त करवामां आव्यो हतो। आजे इंडियन मेडिकल एसोसिएशन द्वारा एक दिवसीय हड़ताल साथे विरोध प्रदर्शन करवामां आव्युं छे। आरोग्य नगरी तरीके जाणीता मोडासा शहेरमां नोंधायेला एवा इंडियन मेडिकल एसोसिएशनना 132 डॉक्टरो पण पोताना कामथी दूर रही आ निर्णયનો વિરોધ કર્યો છે। સમગ્ર જિલ્લામાં આવા 300 ડોક્ટર હડતાલમાં જોડાયા હતા। સરકાર દ્વારા જે આયુર્વેદિક ડોક્ટરને 58 પ્રકારની સર્જરીઓ કરવા માટેની જે મંજૂરી આપવામાં આવેલ છે એના વિરોધમાં આઈએમએ મોડાસાના 132 ડોક્ટરો દ્વારા આજે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી રૂટીન ઓપીડી ઓપરેશનનું કામ બંધ રાખવામાં આવેલ છે। ફક્ત ઇમરજન્સી કામકાજ ચાલુ રાખવામાં આવેલ છે। ગવર્નમેન્ટ દ્વારા જે પરમિશન આપવામાં આવે છે એનો અમે સતત વિરોધ કરીએ છીએ। અમુક ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મોડાસા આથી આ જણાવવા માંગુ છું કે આજ રોજ મોડાસા ખાતેની તમામ હોસ્પિટલો અને 132 ડોક્ટર એ બંધ પાડેલ છે। સરકારશ્રી દ્વારા આયુર્વેદિક ડોક્ટરોને જે 58 પ્રકારની સર્જરી કરવાની છૂટ આપવામાં આવેલ છે તેના વિરોધમાં આજે મોડાસામાં રૂટીન મેડિકલ કાર્ય સંપૂર્ણ રીતે બંધ રહેલ છે। કોરોના અને ઇમરજન્સી કામ ચાલુ છે, આ સિવાયનું તમામ રૂટીન કાર્ય બંધ રાખેલ છે। મારું નામ રમાભાઈ જગતાભાઈ છે, મારા છોકરાને થેલેસેમિયાની બીમારી છે એટલા માટે હું વરદાન હોસ્પિટલમાં આવ્યો છું। વરદાન હોસ્પિટલમાં સાહેબે મને ખૂન ચડાવી આપી છે, આજે મોડાસાની તમામ હોસ્પિટલો બંધ છે। હાલ કોરોના મહામારીના કારણે શાળાઓ બંધ છે, પરંતુ શૈક્ષણિક કાર્યાલય બંધ નથી। તે અંતર્ગત સમગ્ર ગુજરાત તથા દેશના વિદ્યાર્થીઓ જુદા જુદા માધ્યમથી ઘરે બેઠા અભ્યાસ કરી રહ્યા છે। અરવલ્લી જિલ્લામાં પણ આ પ્રકારે દરેક તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ કાર્ય કરે છે। તેના ભાગરૂપે અરવલ્લી જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરના હસ્તે અરવલ્લી શિક્ષણ જ્યોતના નામે શિક્ષણમાં અતિ ઉપયોગી ધોરણ 9-12 સુધીના વિદ્યાર્થીઓને બહોળા પ્રમાણમાં લાભ મળી રહે તે હેતુથી એપ્લિકેશન ખુલ્લી મૂકવામાં આવી છે અને જિલ્લાના તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક હોદ્દેદારોની હાજરીમાં આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। અરવલ્લી જિલ્લાના શિક્ષણ વિભાગ એ અરવલ્લી શિક્ષણ જૂથ તરીકે એક એપ ડેવલપ કરેલી છે। જે એપમાં આપણ અનેકવિધ એવા આપણને શિક્ષણ કાર્યમાં મદદરૂપ થાય એવી સુવિધા પૂરી પાડવામાં આવનાર છે। સૌથી અગત્યનું એમાં ગુજરાત વર્ચ્યુઅલ લર્નિંગ વર્ચ્યુઅલ ક્લાસરૂમ જે છે એના બધા લેક્ચર સેશન્સ જે છે એ આપણને આંગળીના ટીવી ઉપલબ્ધ થઈ જવાના છે। સાથે સાથે જીડી વિજ્ઞાનના લાઈવ તેમજ અગાઉ જે થયેલા કાર્યક્રમો છે એ પણ જો આપણે કદાચ મિસ કરી ગયા હોઈશું અન્ય કોઈ કાર્યક્રમમાં વ્યસ્ત હોવાના કારણસર તો એ પણ આપણને ઇઝીલી બિલકુલ રેડી ટુ યુઝ કન્ટેન્ટ તરીકે આપણને આ એપ્લિકેશન થકી ઉપલબ્ધ થવાના છે, જેથી કરીને આપણે શોધવું અને પછી એમાં સમય પસાર કરવાનો આપણને વારો નહીં આવે અને આપણું શિક્ષણ કાર્ય સહેલાઈથી આપણે કરી શકીએ। સાથે સાથે જે રીતે આપણે જોઈએ છીએ કે અસેસમેન્ટ બાળકોનું અસેસમેન્ટ કેવી રીતે કરવું તો એ પણ આ એપ થકી ઓનલાઈન ટેસ્ટની જે સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે એનાથી બિલકુલ ઘરે બેસીને અને તમે જ્યાં હશો ત્યાંથી ઓનલાઈન ટેસ્ટ તમે લઈ શકશો અને પોતાનું મૂલ્યાંકન પોતે જાણી શકશો કે આપણે કેટલી સારી રીતે ભણી રહ્યા છીએ અને હજી આપણને ક્યાં વધારે ભણવાની અથવા મહેનત કરવાની જરૂરિયાત છે। તો આ આખી એપ્લિકેશન ડેવલપ કરવાની જે ટીમ સાથે જોડાયેલી છે શિક્ષણ વિભાગની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને તમામ વિદ્યાર્થીઓને તમામ બાળકોને હું ખાસ અપેક્ષા રાખીશ કે આ એપ્લિકેશનનો મેક્સિમમ ઉપયોગ કરજો, જેથી કરીને અત્યારે આપણને જ્યારે ફિઝિકલ સ્કૂલ્સ જ્યારે બંધ છે અને ડિજિટલ લર્નિંગ ઉપર ભાર મૂકવામાં આવી રહ્યું છે ત્યારે આપણું શિક્ષણ કાર્ય બહુ સારી રીતે અને પૂર્વવત હતું એવી રીતે જ ચાલુ રહે એવી શુભકામનાઓ પાઠવું છું। તો આ હતા અરાઉન્ડ ગુજરાત સમાચાર। વધુ સમાચાર માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર તમારી વાત। શું આપ વધારે પડતા ઇલેક્ટ્રિસિટી બિલ થી ખૂબ જ પરેશાન છો? તો અપનાવો TNN યુરો પ્રીમિયમ સોલાર પાવર પ્લાન્ટ અને આત્મનિર્ભર બનો। ગુજરાતની 10 વર્ષ જૂની પ્રતિષ્ઠિત કંપની, 70% થી પણ વધુ રેફરન્સ ઓર્ડર અમારા જૂના ગ્રાહકો દ્વારા, 99% ગ્રાહક ને સંતોષ અમારા કામ દ્વારા, 20,000 કિલોવોટ થી પણ વધુ અમારા દ્વારા બેસ્ટ ઇન્સ્ટોલેશન, 11,000 થી વધુ ગ્રાહકો નો ભરોસો। TNN યુરો પ્રીમિયમ સોલાર, ફોર મોર ડિટેલ્સ કોલ 7622023247। અરવલ્લી સમાચારના સતત અપડેટ માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલ
અરવલ્લી સમાચારને વધુ અપડેટ મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો અને જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર તમારી વાત.